સાબરકાંઠા જિલ્લાના તલોદની એમબી ઉપાધ્યાય લો કોલેજ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજરે 27 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલી એમબી ઉપાધ્યાય લો કોલેજ અચાનક બંધ કરી દેવાતા કોલેજમાં અભ્યાસ કરતા 27 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે. ગઈકાલે વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા ટેલિફોનિક જાણ કરીને NOC લઈ જવા માટે જણાવતા વિદ્યાર્થીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સેમેસ્ટર અડધું થવા આવ્યું અને કોલેજ બંધ થઈ જતાં હાલમાં અન્ય કોલેજમાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એમ નથી, ત્યારે આ બાબતે કોલેજના પાયલ આચાર્યને પૂછતા કોલેજ બંધ થવાની જાણ તેમને પણ 5-1 દિવસ પહેલાં થઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે સામે હવે વિદ્યાર્થીઓએ પણ માંગ કરી છે કે આટલું સેમેસ્ટર કોલેજ દ્વારા પૂરું કરવા દેવાય, જેને લઈને આજે કોલેજ ખાતે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને NOC ન લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેઓ આ બાબતે કોલેજ સત્તાવાળાને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમની રજૂઆત લેખિત કે મૌખિક સ્વીકારવા કોઈ જ તૈયાર નહોતા. અર્જુનસિંહ પરમાર, JDSTV, તલોદ. મૌખિકમાં મને જાણ કરેલી છે મેનેજમેન્ટે, અને 27 વિદ્યાર્થીઓ છે અમારી કોલેજમાં. નામ મેનેજમેન્ટે કહેલું છે. મેનેજમેન્ટે ક્યારે જોઈન કરવામાં આવી તમને? મને 2-3 દિવસ પહેલાં જાણ કરી. તમે વિદ્યાર્થીને ક્યારે જોઈન કરી? વિદ્યાર્થીઓને શનિવારે છે, શુક્રવારે જાણ કરી. એટલે નોટિસ આપી પહેલા? ના, ફોન દ્વારા જ જાણ કરી. ફોન દ્વારા જોઈન કરી. નામ અમુક વિદ્યાર્થીઓ સેમ 3 છે, બરાબર. હાલ એવી પોઝિશન છે કે દરેક કોલેજમાં એડમિશન થઈ ગયા છે, બરાબર. યુનિવર્સિટીનો કોઈ પડીપત્ર નહીં કે ભાઈ ચાલો સત્ર તમને કોલેજ બંધ કરી શકે. જો યુનિવર્સિટી કોલેજ બંધ કરે, ટ્રસ્ટ કરી રીતના કોલેજ બંધ કરી શકે? આ ટાઈમે આ વિદ્યાર્થીઓને એડમિશન કઈ કોલેજ આપશે? એટલે અમારી અને અમને એવું બળજબરીપૂર્વક એવો ફોર્સ કરવાનો, NOC લઈને જતા રહો, બરાબર. અમારે કોઈ સંજોગમાં NOC લેવાય નથી આ વિદ્યાર્થીઓને, બરાબર. અને અમારે એડમિશન, કારણ કે આ સમય સંજોગે અમારા કોઈ કોલેજ એડમિશન આપવા તૈયાર નથી અમને. એટલે અમારી ટ્રસ્ટના આ કોલેજના જે બી 27 જેટલી રજૂઆત છે.